વરસદા ખાતે થયેલ વિકાસના કામોની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના વરસદા ગામે એક વર્ષ અગાઉ બે હજાર બાવીસમાં યોજાયેલ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મંજીભાઈ ડુંગરભાઈ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા હતા અને હાલમાં તે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યા છે પટેલ મંજીભાઈ ડુંગરભાઈ સરપંચને કુલ ત્રણ સંતાનો છે તો સરકારને અંધારામાં રાખી સાચી હકીકત છુપાવી ખોટી માહિતી રજૂ કરી છે ત્યારે સરપંચ તરીકેનું ફોર્મ ભરેલ અને સરપંચ બનેલ છે હકીકતમાં તેઓને બે હજાર પાંચ પછીના ત્રણ સંતાનો છે અને સરપંચની સામાન્ય ચૂંટણીમાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ જેને બે હજાર પાંચ પછી ત્રણ સંતાનો હોય તે ચૂંટણી લડી શકે નહીં કે તે આ હોદ્દા માટે યોગ્ય નથી ત્યારે મનજીભાઈની સૌથી મોટી દીકરી છે અને બે બીજા દીકરાઓ છે ત્યારે યોગ્ય તપાસ કરી બાળકોની વિગતો મેળવી તેઓના જન્મ અંગેના પ્રમાણપત્ર તેમજ સ્કૂલ રજિસ્ટર ચેક કરી યોગ્ય તપાસ કરી તે સરપંચના હોદ્દા માટે ગેરલાયક હોય તેને હોદ્દામાંથી બરતરફ કરવા અને તેઓને સરકાર સાથે સાચી માહિતી નહીં આપીને સત્ય હકીકતો છુપાવીને અંધારામાં રાખી પોતે જાણતા હોવા છતાં તેઓ અજાણ બની ગુનાઇત કૃત્ય કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજદારની માંગ છે માટે વરસના ગામના જાગૃત નાગરિક દ્વારા સિહોરી કાકરેજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની અરજી કરવામાં આવી છે તારીખ ત્રીસ બાર બે હજારના રોજ કરવામાં આવેલ અરજીની ક્યારે તપાસ પૂરી થશે એ આવનારો સમય જ બતાવશે અને ગામ લોકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા પણ વધુ તપાસ કરવામાં આવે તો વર્ષના ગામમાં વિકાસના કામોમાં પણ મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે તેવું મીડિયાના ગ્રામજનો જણાવ્યું હતું ત્યારે આ અહેવાલ બાદ તપાસ કેટલી ઝડપી થશે તે એ જોવાનું રહ્યું રિપોર્ટિંગ બાય ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠાથી